गुड मॉर्निंग बाळको, आजे आपणे धोरण 2 ની અંદર ચેપ્ટર 4 જેમાં નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે સિંગ્યુલર અને પ્લુરલ. બરાબર, સિંગ્યુલર એટલે જે વસ્તુ એક જ હોય, જે વસ્તુ જ્યારે એક જ વસ્તુનું વાત કરવામાં આવી હોય ત્યારે એને આપણે એક વચન એટલે કે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ સિંગ્યુલર કહેવાય છે. માત્ર એક જ વસ્તુ હોય એને એક વચન કહેવાય. શું કહેવાય? એક વચન. જ્યારે એક કરતાં વધારે વસ્તુઓ હોય એને આપણે ગુજરાતીમાં શું કહીએ? બહુવચન. બરાબર, વધારે વસ્તુઓ હોય એને કહીએ બહુવચન, અને એક જ વસ્તુ હોય, એક વસ્તુની વાત કરવામાં આવી હોય એને આપણે કહીએ એક વચન. તો એવી જ રીતે ઇંગ્લિશમાં જે એક વચન છે એને કહેવાય સિંગ્યુલર, અને જેને બહુવચન એટલે કે એક કરતાં વધારે વસ્તુઓ હોય એને બહુવચન આપણે ગુજરાતીમાં કહીએ, એને ઇંગ્લિશમાં શું કહીએ? તો કે પ્લુરલ. બરાબર, એક વચન અને બહુવચન એના વિશે આપણે આજે ભણવાનું છે અને જોવાનું છે. તમારે આઈ બુકની અંદર જુઓ, ચિત્રો પણ આપેલા છે. બરાબર, સૌથી પહેલાં એ વાત સમજી લેવાની છે કે એક વચન અને બહુવચન, એક વચન એટલે શું, બહુવચન એટલે શું. બરાબર, હજી એકવાર તમને રિપીટ કરી દઈએ આપણે કે જ્યારે એક જ વસ્તુની વાત કરવામાં આવે એને એક વચન કહેવાય, એટલે કે સિંગ્યુલર. બરાબર, જેને ઇંગ્લિશની ભાષામાં આપણે શું કહીએ? એક વચનને સિંગ્યુલર. અને જ્યારે એક કરતાં વધારે વસ્તુઓ હોય એને આપણે ગુજરાતીમાં કહીએ બહુવચન, જેને ઇંગ્લિશમાં કહીએ પ્લુરલ. બરાબર, તમને થોડા શબ્દો અઘરા પડશે, સિંગ્યુલર અને પ્લુરલ, પરંતુ આપણે ભણીશું એટલે તમને એ ખબર પડી જશે કે એક વચનમાંથી જ્યારે આપણે બહુવચન કરીએ, કોઈ પણ એક વસ્તુ હોય, માનો કે આપણે એક કાગડો છે. બરાબર, તો આપણે એને શું કહીએ? કાગડો. કાગડાની સંખ્યા વધારે હોય તો 2, 3, 4 હોય તો કાગડાઓ કહીએ ને. બરાબર છે, એવી જ રીતે કે બિલાડી, તો એક જ બિલાડી છે. આપણે એક બિલાડીને જોઈ કે અહીંયા એક બિલાડી છે, થોડી વાર પછી આ 4-5 બિલાડી આવી ગઈ તો આપણે શું કહીએ? બિલાડીઓ. એટલે એની સંખ્યામાં વધારો થયો. એક વસ્તુ હોય એને એક વચન અને વધારે હોય તેને બહુવચન. બરાબર, તો જ્યારે ગુજરાતીમાં આપણે લખીએ કે એક જ વ્યક્તિ છે એટલે કે એક બાળક છે, તો શું લખીએ? બાળક. પણ 2-3 બાળક હોય તો શું લખીએ? બાળકો. એમાં શું લગાડવામાં આવે છે? ઓ. વધારે વસ્તુઓ દર્શાવવા માટે શું લગાવવામાં આવે છે? ઓ. અહીંયા છે કાગડો. બરાબર, તો ગુજરાતીમાં આપણે એને શું કહીએ? કાગડાઓ. શું લગાડ્યું આપણે? ઓ. એવી જ રીતે આપણે અત્યારે ઇંગ્લિશમાં જોવાનું છે કે કોઈ પણ એક વસ્તુ હોય, માનો કે કેટ, બિલાડીને ઇંગ્લિશમાં શું કહીએ? કેટ. તો અહીંયા આપણે લખ્યું કેટ કોના માટે? તો એક જ વસ્તુ એટલે કે સિંગ્યુલર માટે શું વપરાય? તો કે કેટ. હવે હમણાં મેં કીધું કે વધારે બિલાડીઓ હોય તો વધારે આપણે દર્શાવવા માટે અહીંયા આપણે જેમ ઓ લગાવીએ છીએ ને, બિલાડી ઓ, તો ઇંગ્લિશમાં આપણે એની બાજુમાં એસ લગાડવો પડે. શું લગાડવું પડે? તો એસ. બહુવચનની સંખ્યા દર્શાવવા માટે, વધારે બિલાડીઓ દર્શાવવા માટે કેટ લખેલું હોય તો એની બાજુમાં આપણે એસ લગાવી દઈએ એટલે શું થઈ ગયું? એ બહુવચન. બરાબર, જેને આપણે કહીએ પ્લુરલ. ગુજરાતીમાં જ્યારે કરીએ ત્યારે ઓ લગાડીએ છીએ આપણે ઘણા બધા શબ્દોની અંદર, એક વસ્તુ માટે તો કે બાળક, વધારે વસ્તુ માટે ઓ. એવી જ રીતે ઇંગ્લિશમાં જો આમાં ઘણા બધા આપણને ઉદાહરણ આપેલા છે, લખ્યું છે ફેન, FAN. આ એક જ ફેન છે, પણ 3 ફેન આપેલા હોય તો શું કરવાનું? FAN, અને બાજુમાં શું લગાડવું પડે? એસ. તો શું થઈ જશે? ફેન. બરાબર, જોઈએ આપણે. એટલું યાદ રાખવાનું કે એક વચન હોય એટલે એક વસ્તુ, અને એકથી વધારે વસ્તુ દર્શાવવા માટે તો કે બહુવચન, જેને સિંગ્યુલર અને પ્લુરલ એવી રીતે કહેવાય. અને જ્યારે એક વચનમાંથી આપણે બહુવચન કરીએ, સિંગ્યુલરમાંથી પ્લુરલ કરીએ, ત્યારે કરતી વખતે મોટે ભાગે ઇંગ્લિશમાં એસ લગાડવામાં આવે છે. કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય, ચિત્ર આપેલું હોય, એની બાજુમાં આપણે એસ લગાડી દઈએ એટલે શું થઈ જાય?
તો કે બહુવચન થઈ જાય. સૌથી પહેલું જુઓ, વન એટલે કે એક, બરાબર, સિંગ્યુલર. મેની એટલે કે વધારે, પ્લુરલ એટલે કે બહુવચન. બરાબર, આ બે આપણે ભાગ પાડી દીધા. બરાબર, તમારી આઈ બુકની અંદર આપેલું છે. જુઓ, સૌથી પહેલું લખેલું છે કાવ. કાવ એટલે શું થાય? ચિત્ર કોનું આપેલું છે? તો કે ગાયનું ચિત્ર આપેલું છે. બરાબર, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ કાવ, COW, કાવ. હવે વન એટલે કે જ્યાં એક વચન છે, એક જ વસ્તુને જ્યાં દર્શાવવાની છે ત્યાં એક જ ગાયનું ચિત્ર આપેલું છે, એને આપણે શું કહીશું? સિંગ્યુલર. બરાબર, ત્યાં માત્ર એક જ છે એટલે એક જ વચન. એના પછી બાજુમાં જુઓ, મેની અને પ્લુરલ લખેલું છે એટલે કે ત્યાં આપણે શું કહીશું? બહુવચન. એકથી વધારે વસ્તુઓ દર્શાવેલી હોય એને શું કહીએ? પ્લુરલ, એટલે કે ઇંગ્લિશની ભાષામાં કહીએ પ્લુરલ, બહુવચન. એમાં જુઓ, બે ગાય દોરેલી છે. શું દોરેલું છે? બે ગાય છે. તો આપણે અહીંયા બે વાર કાવ લખી દઈએ. બરાબર, હવે વધારે સંખ્યામાં આપણે બહુવચનમાં લખવું હોય તો શું કરવું પડે? કે જેમ મેં તમને સમજાવ્યું કે બાજુમાં કોઈ પણ સ્પેલિંગ હોય, બાજુમાં શું લગાવી દેવાનું? એસ. શું લગાવવું પડે? તો કે એસ. તો કાવનું અહીંયા શું થઈ જશે? COW. કાવ તો લખેલું છે એક માટે, એની બાજુમાં આપણે લખીશું એસ, એટલે શું થઈ જશે? કાવ. બરાબર, બે ગાય માટે બે હોય, ત્રણ હોય, ચાર હોય, પાંચ હોય, સંખ્યા ગમે એટલી વધારે હોય તો આપણે એને માટે આપણે શું લગાવવું પડે? એસ, કાવ. અહીંયા એક જ ગાય છે એના માટે કાવ, અને એસ લગાડી દઈએ એટલે થઈ ગઈ બે ગાય. એના પછી જુઓ, બીજું ચિત્ર શેનું છે? તો કે ફેન. તો માત્ર આપણે સ્પેલિંગ લખીશું. બરાબર, તો જ્યાં સિંગ્યુલર એટલે કે એક વચન છે ત્યાં માત્ર એક જ ફેનનું ચિત્ર આપેલું છે. બાજુમાં જુઓ તો કેટલા ફેન છે? તો કે ત્રણ. હવે આપણે ત્રણ ફેનને દર્શાવવા માટે ચિત્ર તો આપેલું છે, પણ ત્રણ ફેન એમ લખવું હોય તો શું લગાવવાનું? તો યાદ રાખવાનું કે એસ લગાવવો પડે. FAN. બરાબર, આ તો એક જ ફેન થયો, એસ લગાડી દઈએ તો શું થશે? ફેન, એટલે કે વધારે સંખ્યામાં પંખાઓ. એના પછી ત્રીજું ચિત્ર જુઓ, શેનું આપેલું છે? મરઘીનું આપેલું છે ને. તો એક વચનની અંદર માત્ર એક જ મરઘી છે એટલે કે હેન. મરઘીને ઇંગ્લિશમાં શું કહીએ આપણે? હેન, HEN. હેન એટલે મરઘી. અહીંયા માત્ર એક જ છે, હેન એટલે એક જ છે ચિત્ર, મરઘી એક જ છે, પણ એની બાજુમાં કેટલી સંખ્યા છે? તો કે ચાર મરઘી આપેલી છે. બરાબર, કેટલી? ચાર. તો અહીંયા આપણે માત્ર હેન જ લખીશું, HEN. HEN એ લખીશું તો ચાલશે? તો કે ના, તો આ તો એક જ થઈ, પણ ચાર મરઘી છે એને દર્શાવવા માટે બાજુમાં શું કરવું પડે? એસ લખવો પડે, એસ દર્શાવવો પડે, એટલે એની સંખ્યામાં વધારો થઈ જાય. આપણને ખબર પડે કે હેન્સ એટલે કે અહીંયા મરઘીનું ચિત્ર, મરઘી છે તે વધારે સંખ્યામાં છે. એના પછી જુઓ, લેમ્પનું ચિત્ર આપેલું છે, LAMP, લેમ્પ. અત્યારે આપણે ચિત્ર દોરીએ તો આપણે ઘણી વાર લાગે બધા ચિત્ર આપણેથી દોરાય નહીં, કારણ કે બંને બાજુ ચિત્ર દોરવાના છે. બરાબર, અહીંયા એક છે ને અહીંયા તેની સંખ્યા વધારે છે, એટલે આપણે સ્પેલિંગ લખીને સમજી લેશું. લેમ્પ એટલે માત્ર આ બધા જ એક વચન માટે છે, એક જ લેમ્પ છે. બરાબર, કાવ હતું તો કાવ એટલે ગાય એક હતી, ફેન એટલે કે પંખો એક છે, હેન એટલે કે મરઘી એક હતી, ને લેમ્પ એટલે લેમ્પ પણ એક છે. પણ જ્યાં પ્લુરલ એટલે કે બહુવચન છે ત્યાં જુઓ કેટલા લેમ્પ છે? તો કે બે. અહીંયા પણ શું દર્શાવવું પડે? એસ. એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ બહુવચનમાં આપણે લખીએ
બહુવચન લખવાનું થાય તો બાજુમાં શું લખવું પડે? એસ લખવો પડે. માત્ર આપણે એસ લખી દઈએ એટલે શું થાય? બહુવચન થઈ જાય. તમારે માત્ર અત્યારે આટલું જ સમજવાનું છે કે એક વચનમાંથી જ્યારે બહુવચન કરીએ ત્યારે એ શબ્દની પાછળ એસ લાગે છે, બરાબર. હવે એના પછીના પેજ નંબર 31 પર જુઓ, આઈ બુકની અંદર પેજ નંબર 31 એટલે કે 31માં પેજ નંબર ઉપર એમાં જુઓ, માત્ર ચિત્ર આપેલા છે. કે આપેલા ઉદાહરણ પ્રમાણે બહુવચનના રૂપ લખો. સૌથી પહેલું ઉદાહરણ આપેલું છે જેમ આપણે પહેલા લખ્યું હતું એમ, કે એક બાજુ એક જ વસ્તુ દર્શાવેલી છે અને બીજી બાજુ વધારે. તો એક જ વસ્તુ દર્શાવેલી હોય એને શું કહીએ આપણે? ગુજરાતીમાં એક વચન, ઇંગ્લિશમાં સિંગ્યુલર. બરાબર. અને બાજુમાં વધારે વસ્તુઓ દર્શાવેલી છે એટલે કે મેની એટલે કે વધારે, અને પ્લુરલ એટલે કે બહુવચન. બરાબર. અહીંયા લખેલું છે કેટ, માત્ર એક જ બિલાડી, બરાબર, કેટ. અને અહીંયા એરો કરેલો છે એની બાજુમાં થ્રી કેટ્સ એટલે કે ત્રણ બિલાડીઓનું ચિત્ર આપેલું છે. તો ત્યાં શું લખેલું છે? થ્રી કેટ્સ એટલે કે ત્રણ બિલાડીઓ. કેવી રીતે ખબર પડી કે ત્રણ બિલાડીઓ? તો બાજુમાં આપણે આપણે શીખ્યા આપણે કે શું લગાડવું પડે, વધારે સંખ્યામાં વસ્તુ હોય તો એસ લગાડવો પડે, એટલે થ્રી કેટ્સ. બરાબર. આ એક ઉદાહરણ આપેલું છે આપણને. એના પછી જોઈએ ક્રમ નંબર 2. તો સિંગ્યુલર છે ત્યાં માત્ર એક જ ઘુવડનું ચિત્ર આપેલું છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ આઉલ, OWL, આઉલ, OWL. બરાબર. અહીંયા માત્ર એક જ સંખ્યામાં છે, એક જ ચિત્ર દોરેલું છે, જ્યારે બાજુમાં કેટલા ચિત્ર છે જુઓ તો, કે 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. 4 આઉલ્સ. અહીંયા જેમ આપણે 3 બિલાડીઓ દોરી હતી તો આપણે શું લખ્યું હતું? 3 કેટ્સ. તો અહીંયા શું લખીશું? 4. 4 છે ને ઘુવડ. આઉલ્સ કેટલા છે? 4. 1, 2, 3, 4. તો 4 લખી નાખીએ આપણે. હવે લખીએ આઉલ. 4 આઉલ એમ લખાશે? નહીં. વધારે સંખ્યામાં છે, બહુવચનમાં છે, પ્લુરલ છે, તો આપણે શું લગાવવાનું છે? એસ. શું થઈ ગયું? 4 આઉલ્સ. આ તમારે આઈબુકમાં લખવાનું છે, બરાબર. જ્યાં જગ્યા ખાલી આપેલી છે એની બાજુમાં તમારે લખવાનું છે. એના પછી કે ટોય, TOY, ટોય એટલે રમકડું. તો સિંગ્યુલરની બાજુમાં એક જ રમકડું આપેલું છે તો આપણે ત્યાં શું લખ્યું? ટોય. એના પછી બાજુમાં કેટલા રમકડા આપેલા છે ગણો તો, ઇંગ્લિશમાં ગણવાના આપણે, કે 1, 2, 3. કેટલા ટોય્સ છે? 3. તો અહીંયા આપણે લખીશું 3. આને જે માત્ર ટોય જ લખવાનું આપણે, TOY, ના, TOY, અને વધારે દર્શાવવા માટે કે એસ, ટોય્સ, 3 ટોય્સ. એના પછી એપલ, કેટલું એપલ આપેલું છે? તો કે 1. હવે એની બાજુમાં ગણતરી કરો તો કેટલા એપલ છે પ્લુરલમાં? તો કે 1, 2, 3, 4, 5. તો અહીંયા શું લખીશું આપણે?
5 એપલ્સ. બાજુમાં શું લગાડવાનું? એસ. એસ લગાડીએ તો જ શું થાય? બહુવચન. બરાબર. એના પછી છેલ્લું બારીનું ચિત્ર આપેલું છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ વિન્ડો. ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ, વિન્ડો. તો જ્યાં સિંગ્યુલર છે ત્યાં એક જ બારીનું ચિત્ર આપેલું છે. બાજુમાં કેટલી બારી છે જુઓ તો? તો કે 1 એન્ડ 2, એટલે બે બારીનું ચિત્ર આપેલું છે, એટલે કે વિન્ડો. તો શું લખીશું? 2 વિન્ડોઝ. એટલું ખાસ યાદ રાખવાનું કે એક વચનમાં એક જ વસ્તુઓ હોય, બહુવચનની અંદર બે વસ્તુ, અને જ્યારે બહુ એક વચનમાંથી બહુવચન વસ્તુ આપણે દર્શાવે, શબ્દ દર્શાવે, તો એની બાજુમાં એસ પ્રત્યય લાગે, એસ લગાડવો પડે, તો જ આપણને વધારે વસ્તુઓ છે એ દર્શાવી શકીએ. બરાબર. તો તમારે માત્ર આટલું જ આજે શીખવાનું હતું. પેજ નંબર 31 બરાબર, એના જે મેં તમને આ લખાવ્યું એ તમારે આઈ બુકની અંદર પેજ નંબર 31 પર લખી નાખજો. આગળનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.